પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા મોટા પાયે નુકસાન થયું છે। રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામમાં સતત 3 દિવસથી મેઘમહેર યથાવત રહેતા ખેતરમાં વાવેતર કરેલા કપાસ, અડદ, મગ, જુવારને મોટા પાયે અંદર વાવેતર કરેલા પાકને નુકસાન લાખો રૂપિયાનું થતા મહેમદાવાદના ખેડૂતો ઉપર આફત આવી પડી છે। ખેડૂતોને વળતર આપવાની અને માંગણી ઉઠવા પામી છે। ખાસ કરીને એરંડાનું વાવેતર મોટા પાયે હોય સાથે કઠોળ, અડદ અને જુવાર જેવા પાકની મોટા પાયે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। પશુ માલિકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે। વાવેતર કરેલા ઘાસ તો નાશ થતા પશુઓ માટે પણ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ખેડૂતોની માંગણી વળતર મેળવવાની છે। મારું નામ છે દશરથભાઈ પટેલ, ગામ મહેમદાવાદ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। બે ત્રણ દિવસથી સતત વરસાદ પડવાના કારણે કપાસમાં પાણી ભરાતા મારે કપાસનો બધું નુકસાન થઈ ગયું છે, આડો પડી ગયો છે। મારે અંદાજે 1,00,000 રૂપિયાનું નુકસાન છે। સરકારને રજૂઆત કરું છું કે કાંઈ કરતા સહાયનું પેકેટ હેકેટ આલે તો ખેડૂત નથી ખાય અને ઘાસચારો નથી, ઢોરા અને ખવડાવવા શું અમે। નામ દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ, ગામ મહેમદાવાદ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। 3 દિવસથી સતત વરસાદ પડવાથી 7 વીઘામાં અડદ વાવેતર હતું, 6 વીઘા સાફ થઈ ગયા, 1 વીઘો બચ્યો છે, મારે 1,00,000 રૂપિયાનું નુકસાન છે। BS9 TV ન્યૂઝ સાથે પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ।